જાફરાબાદમાં લાઇટ હાઉસનો શિપિંગ મંત્રાલય દ્વારા વિકાસ માટે પસંદગી કરવાના નિર્ણયને આવકારીને લોકોએ ખુશી વ્યક્ત કરી। જાફરાબાદમાં લાઇટ હાઉસનો શિપિંગ મંત્રાલય દ્વારા વિકાસ માટે પસંદગી કરવાના નિર્ણયને આવકાર્ય। સરકારના નિર્ણયથી બોટ એસોસિએશન ખુશીની લહેર। રાજ્યના 17 લાઇટ હાઉસ પૈકી જાફરાબાદ લાઇટ હાઉસને શિપિંગ મંત્રાલય દ્વારા વિકાસ માટે પસંદગી કરાઈ છે। પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની મહેનતથી જાફરાબાદના વિકાસમાં વધારો, લોકોમાં ખુશી, આગામી દિવસોમાં અહીં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે। સરકારના આ નિર્ણયની જાફરાબાદ બોટ એસોસિએશન દ્વારા સરાહના કરાઈ હતી। ભારત સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા ગુજરાતના 17 લાઇટ હાઉસને વિકાસ કરવા નિર્ણય કરાયો છે, જેમાં જાફરાબાદના લાઇટ હાઉસનો પણ સમાવેશ કરાયા છે। હાલ જાફરાબાદ લાઇટ હાઉસની બાજુમાં મંદિર, પાલિકા સંચાલિત પિકનિક હાઉસ જોવાલાયક છે। આ વિસ્તારના લોકો અહીં ફરવા માટે આવી રહ્યા છે। દરિયાઈ ભાઠાડા પર આવેલ લાઇટ હાઉસમાં લોકો આકર્ષણ જગાવે છે। આગામી દિવસોમાં લાઇટ હાઉસનો વિકાસ કરાશે, જેથી પ્રવાસનને વેગ મળશે। સરકારના આ નિર્ણયને જાફરાબાદ બોટ એસોસિએશન હમીરભાઈ સોલંકી તથા શરમણભાઈ બારૈયા પ્રમુખ નગરપાલિકા તથા કનૈયાલાલ સોલંકી દ્વારા સરકારશ્રી તેમજ મંત્રીશ્રી જવાહર ચાવડાનો આભાર વ્યક્ત કરેલ। અશોક મણવર, જેડેશ ટીવી, અમરેલી। મારું નામ કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી, ખારવા સમય માછીમાર ફેડરેશનના પ્રમુખ છું। હાલમાં જે કેન્દ્રીય મંત્રાલયમાંથી જે લાઇટ હાઉસ 17 લાઇટ હાઉસોને વિકસાવવા માટે જે ગ્રાન્ટો ફાળવી અને તેને માટે થઈને જે પ્રવાસન વિભાગને પ્રોત્સાહન આપવા આપણા ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી જવાહરલાલ ચાવડા સાહેબે ખૂબ રસ દાખવી અને આને માટે પ્રયત્ન કરી અને જે લાઇટ હાઉસોનો વિકાસ કરવામાં, ખાસ કરીને અમારા જાફરાબાદ બંદરની વાત કરું તો અમારું લાઇટ હાઉસ જે અંગ્રેજો વખતનું હતું તે કાર્યરત નહોતું, હાલમાં જે નવું બની રહ્યું છે અને પ્રવાસન વિભાગને વિકસાવવા માટે ખૂબ જ પ્રયત્ન થઈ રહ્યો છે, તેમાં અમારા અમરેલી જિલ્લાના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા સાહેબ તેમજ અમારા પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકીએ પણ ખૂબ જ રસ દાખવી અને મહેનત કરી અને જે આ લાઇટ હાઉસ મંજૂર થયું છે તેનાથી નગરપાલિકા પણ એના જે પિકનિક પોઈન્ટો છે તો આનાથી આજુબાજુની પબ્લિકને, આજુબાજુના ગામ વિસ્તારને પણ એક પિકનિકનું સ્થળ મળશે અને પ્રવાસન વિભાગને ખૂબ પ્રોત્સાહન મળશે। તો ફરી ફરીને ભાજપ ભારતીય જનતા પાર્ટીનો તેમજ આપણા લોકલાડીલા જે મંત્રી શ્રી જવાહરલાલ ચાવડા સાહેબનો આ તકે ખૂબ ખૂબ આભાર છે।